ભુજના ભીમરાવનગર વિસ્તારના લોકો આજથી કલેક્ટર કચેરી સમક્ષ હડતાલ પર ઉતર્યા છે. અહીં રાજીવ આવાસ યોજના હેઠળ મકાન બનાવવાની યોજના છે, પણ જમીનની ફાળવણીના આદેશના અભાવે આ કામગીરી આગળ વધતી નથી. આ કામગીરીનું ખાતમુહૂર્ત થયાને લાંબો સમય વીતી ગયા બાદ હજુ સુધી આ કામગીરી શરૂ નહીં થતાં રાજીવ ગાંધી આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું અને રજૂઆત કરાઈ હતી, જેનું કોઈ જ પરિણામ નહીં આવતા આજથી ઉપવાસ આંદોલન શરૂ કરાયેલ છે. આ વિસ્તારના અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અમારા રાજ્ય યોજના હેઠળ 314 મકાન મંજૂર થયા છે. છેલ્લા 6 વર્ષથી અમે પ્રક્રિયામાં મકાનો કામગીરી ચાલુ છે, એ છતાં પણ મંજૂરી આપી દીધી કે પૈસા આવી ગયા, પણ હવે જમીન ફાળવી નથી દેતા, એને કારણે અમે ત્યાં બેઠા છીએ. જે સુધી નિર્ણય નહીં આવે, અમારા જે હાથમાં આપણે નિર્ણય નહીં આપે ત્યાં સુધી અમે બેઠા જઈશું. કેમ કે અહીંયાથી ઓર્ડર નીકળી ગયો છે સાહેબની, થઈ બાકી છે, પણ અમારા હાથમાં હજુ કોઈ લેખિત સ્વરૂપે લેટર આવ્યો નથી. જ્યાં સુધી અમે લેખિત સ્વરૂપની અમને કોઈ પણ આધાર આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા ઉપાસ બેસશું.